નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા સાબા. નોબલ સ્મૃત તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 જેમાં ચેપ્ટર 3 બરાબર આપો અને લો પેજ નંબર 59 આપણા અગાઉના લેક્ચરમાં પણ પેજ નંબર 59 એમાં આપણે સરવાળા બાદબાકીના આધારે જોડતા શીખ્યા. તો આજે આપણે શું કરવાનું છે, યોગ્ય ચિહ્ન મૂકી ઉત્તર સ્થાન પૂર્ણ કરો. બરાબર, એ જ પેજ પર 59 પેજ પર આપણે આપણે તો શીખી ગયા સરવાળા, કૃતિ, સંખ્યા. તો હવે આપણે શું શીખવાનું છે, કૃતિ સંખ્યાની જગ્યાએ શું પ્લસ માઇનસ નિશાન. તમને શું કીધું છે, ઉત્તર સ્થાન પૂર્ણ કરો. આમાં તમને સંખ્યા આપેલી છે બરાબર, એમાં આપણે પ્લસ માઇનસ ની નિશાની કરશું. તો એ કઈ રીતે ખબર પડશે, તો કઈ જવાબ છે ને કે આપણે સંખ્યા કરતા મોટી સંખ્યામાં જવાબ આવે ને ત્યારે અહીંયા પ્લસ માં નિશાન કરશું. આપણી સંખ્યા કરતા નાની જવાબ નાની સંખ્યામાં આવે ને મોટી સંખ્યા કરતા ત્યારે જવાબ માઇનસ માં આવશે. માઇનસ એટલે કે બાદ પાડો બરાબર, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ પાડો અને પ્લસ એટલે કે સરવાળો. બંને સંખ્યાનો સરવાળો કરતા જે જવાબ મોટી સંખ્યામાં આવે એને આપણે સરવાળો કરો. તો 16 ખાલી જગ્યા 1/7 બંને સંખ્યા કરતા જવાબ છે મોટી સંખ્યામાં આવે છે એટલે અહીંયા આપણે કરીશું પ્લસ નિશાન. હવે જુઓ, 6 6 7 1 6 7 9 ખ્યાલ આવે તો અહીં ઉપર બતાવો 16 + 1 = 6 અને 1 ને 6 7 બરાબર, એટલા માટે અહીં આવી પ્લસ ની નિશાન. 9 ખ્યાલ આવે તો તમે પણ આ રીતે મનમાં કરી શકો. તો ચલો દરેક વિદ્યાર્થી પહેલામાં પ્લસ ની નિશાની કરી, ત્યાર પછી 98 ખાલી જગ્યા 71 બરાબર 20 એટલે કે આ છે જો આ બંને સંખ્યા કરતા ઓછી સંખ્યામાં જવાબ છે અહીંયા આવશે માઇનસ ની નિશાની. જો બીજું તમને બતાવું છું, બાકી તમારે જાતે કરવાના. 98 માઇનસ 71, 8 માંથી 8 જાય તો 0, 9 માંથી 7 જાય તો 2 બરાબર. અને જવાબ તો તમને આપેલા છે. આપણે શું કરવાનું છે, ખાલી પ્લસ અને માઇનસ ની નિશાની લખવાનું છે બરાબર. ને બતાવો 75 ખાલી જગ્યા 37 બરાબર 38. હવે આપણે શું કરવાનું છે જુઓ, આ જવાબ છે એ નાની સંખ્યા માટે મોટી સંખ્યા કરતા એટલા માટે અહીં આપણે કરશું માઇનસ. હવે 75 માંથી 37 બાદ કરી શકો, જવાબ કેટલો આવશે 38. હવે તમારે લાસ્ટ નોટ માં કરવાનું બરાબર, બે ઉદાહરણ મેં તમને આપ્યું. એ જ રીતે જોજો 65 ખાલી જગ્યા 28, તો મોટી સંખ્યા કરતા જુઓ તો એનો જવાબ વધારે છે તો પ્લસ માં નિશાન કરવાનું અને આ બંને સંખ્યા કરતા ઓછી સંખ્યા જવાબ હોય તો માઇનસ, તો કે બંને સંખ્યા કરતા જવાબ મોટી સંખ્યામાં છે અહીં લખ્યું પ્લસ આપણે પ્લસ ની નિશાન. જો 5 ને 8 13, 13 નો તવરો વધી જાય એટલે 1, 6 ને 2 8 ને વધી 1 ગણી એટલે 9, તો જવાબ છે 93 બરાબર. તો પહેલામાં પ્લસ ની નિશાની, બીજામાં માઇનસ ની નિશાની, ત્રીજામાં પ્લસ ની નિશાની કે માઇનસ ની. જુઓ તો પ્લસ ની છે કે માઇનસ ની, તો કે માઇનસ ની. અને ત્યાર પછી ચોથામાં એટલે પ્લસ ની. એ જ રીતે હવે આપણે પાંચમું છે 82 પછી ખાલી જગ્યા 66 બરાબર 16. તો આ મોટી બંને સંખ્યા કરતા જવાબ છે એ ઓછી સંખ્યામાં છે ને જવાબ એમ. તો અહીં આપણે કરીશું માઇનસ. મેં તમને કીધું કે આ બંને સંખ્યા કરતા જવાબ ઓછી સંખ્યામાં હોય તો આપણે લખવાનું છે માઇનસ એટલે માઇનસ ની નિશાન બરાબર. તો એટલા માટે બાદ બાકી ની નિશાન કરે. 54 ખાલી જગ્યા 57 બરાબર 3 એટલે 111. આ બંને સંખ્યા કરતા જવાબ મોટી સંખ્યામાં છે તો અહીં આપણે કરી પ્લસ ની નિશાન. 7 ને 4 11 એટલે 11 નો 1 રો વધી જડી 1. 5 ને 5 10, 10 ને 1 11 એટલે માટે જવાબ છે 111. તો અહીંયા આપણે શું કર્યું, પ્લસ ની નિશાન. ત્યાર પછી 38 ખાલી જગ્યા 89 બરાબર 127. તો આ બંને સંખ્યા કરતા છે મોટી સંખ્યા છે એટલા માટે અહીં મળી આપણે પ્લસ ની નિશાન. આ બંને નો સરવાળો કરતા જવાબ આવશે 127. ત્યાર પછી 46 ખાલી જગ્યા 17 બરાબર 29. તો આ મોટી સંખ્યા કરતા જવાબ કેટલી સંખ્યામાં છે, તો કે ઓછી સંખ્યામાં છે એટલા માટે અહીં લખશું આપણે માઇનસ. તો અહીં આપણે માઇનસ ની નિશાન કરી. ત્યાર પછી સૌથી છે 66 ખાલી જગ્યા 74 બરાબર 140. તો આ બંને સંખ્યા કરતા જવાબ મોટો છે એટલા માટે અહીં આપણે લખશું પ્લસ ની નિશાન.
મોટી સંખ્યામાં જોવા હોય ત્યારે પ્લસ નું નિશાન બરાબર ફરીથી એક વાર કહું છું દરેક નું ધ્યાન એવું હોવું જોઈએ આ બંને સંખ્યા કરતા જો મોટી સંખ્યામાં આવે ત્યારે આપણે પ્લસ નું નિશાન કરશું એટલે કે ઉમેરવાની થશે સંખ્યા અને આ સંખ્યા મોટી સંખ્યા છે એટલે કરતા ઓછી સંખ્યામાં જોવા હોય ત્યારે આપણે માઇનસ નું નિશાન એટલે કે બાદ બાકી કરવાનું છે તો આ જ રીતે તમારે નવે નવ બરાબર જે ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે અને આપણે ઉપર સાઈડ નું પેજ પૂર્ણ થાય છે તેમજ નો ખ્યાલ આવે તો તમે સરવાળા બાદ બાકી રોકડમાં કરીને પછી તમે પ્લસ માઇનસ ની નિશાની કરી શકો છો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ